ano. Mota tang elo pati ma pata. Kala de la o kapos. Bo elo pati bo wa pata ben keta ta. Ano pati li pati o kai koi ki do abo na pi ki sar. Ene kai dawa no ini. Ko kia do ni mani de la o la o la o. Ni la ka kan je. Ya che ya lo ma mai dam kare no ko am ho. Jau sar de. Ubre. Oi no balu kari da utari. Eu che sa. તમે કઈક બે ત્રણ દી પેલા ચેતનભાઈ ભલો કરવા જઈને સ્ત્રીઓ બહેનો ને માર્ગદર્શન 23 હારા માહોલમાં રહી સદભાવ રાખી ને એકબીજા દ્વારા થોડું ઘણું સહન કરવું પડે એકબીજાનું પણ ફાયદા એ ફાયદા સાહેબ સહન શું કરો ને આપણા માટે આપણે કરવો ને એમાં સહન કરવું એ શબ્દ જરા યોગ્ય નથી સ્વીકાર કરવો પડે એ ત્યારે જ સ્થિતિ પરિસ્થિતિ સુધરે મોટા સાથે સંપર્ક સાધી રાખવાનું મોટામાં મોટું પરિબળ છે વચ્ચેનું છે તે પુસ્તકો છે મોટાના સાહેબ ત્રેવી નંબર બાળકોને સ્ત્રીઓનો આહવાલ હું તો બાળકો ગોતું પાછું પ્રેશર હસવાનું તો આવે સારું આજે હસવું જ અઘરા માથું થઈ ગયું છે કે હસવાનું આવે માણસ થાકી જાય પશુ થઈ ગયો બકરી દાંત કાઢે દાગીના તેમજ સારા ફેન્સી કિંમતી વસ્ત્રો દ્વારા આપણા પ્રતિ બીજાઓનું બહેનો તેમજ ભાઈઓનું ધ્યાન ખેંચીને આપણને શું લાભ થવાનો બહુ રૂપાળા દેખાય તો જોખમ વધી જાય એવા એવા કેસ મારે દવાખાને આવે હવે શું કરવું મારી છોકરીનું કાંઈ નથી પણ છોકરા બે વાહે પડી ગયા છે હવે શું કરવું બહુ રૂપાળી ના રાખો પ્રભુ હળવું હળવું રાખો મેં કમ ના કરવું એમ કહેવા માંગે હો ભાઈ અન્ય પુરુષોની કુદ્રષ્ટિ આપણા તરફ કરાવવામાં આપણે નિમિત્ત શા માટે પોતે બનવું સામાની નજર આકર્ષીને આપણને શું લાભ થવાનો છે બોલો આટલા ડાયલોગ છે સ્ત્રીઓ માટે લક્ષ્મીનું પ્રદર્શન કરવું એ કઢંગી વસ્તુ છે અમારી પાસે બહુ પૈસા છે એટલે હોના હાર બનાવ્યા છે લક્ષ્મીનું પ્રદર્શન કહેવાય અને જોખમ વધે લક્ષ્મીના પ્રદર્શનથી બીજાઓને આપણા પ્રતિ ઈર્ષા આવવાની બીજાના ઈર્ષાના ભોગ આપણે ના બનવું દ્વેષ થાય કુદરતી સૌંદર્ય સાચું તારો ધંધો બરાબર છે ધંધો તો કરવો બે પૈસા કમાવા એવા હતા કાકા કહેતા લોકોને જરૂર છે તો શું કરો એટલે બધા થોડા આવા થઈ જાય અને ઉચ્ચ ઉમદા સ્વભાવનું સૌંદર્ય જ સાચું સૌંદર્ય છે કુદરતી સૌંદર્ય જ સાચું હૃદયનું સૌંદર્ય છે આ જસોદામાં બેઠું જસોદામાં બેઠું છે ખબર પડે નહી થાક લાગે ફાટવી દે બીજાઓ જેમ કરતા હોય તેમ ભલે કરવા દેવું આખું જગત બ્યુટી પાર્લર માં જઈને કૃત્રિમ રીતે સૌંદર્ય વધારે તો એ ભલે ન કરે આપણે બીજાનું અનુકરણ ના કરવું જોઈએ તો બીજા ભલે આપણું અનુકરણ કરતા વી કેન બી એ લેડી એન્ડ નોટ ધ લીડ LEADY આપણે દોરાવો પણ દોરવાની કોઈ વી કેન બી અ લીડર અચ્છા નોટ લીડ નોટ લીડ ઓકે યસ હા આપણે દોરવા બીજાને દોરવા આપણે એમાં ના પડી જવું આપણે બધાને મેકઅપ કરવો પણ આપણે બહુ નહીં કરવું બીજાને જે ગમે તે તેઓ ભલે કરતા
આપણને મનમાં જો ઠસી ગયો હોય કે સાદા એ જ સૌંદર્ય છે, સાદા એ જ સૌંદર્ય છે, તો આપણા માટે એ જ ઉત્તમ સાદગી. મારા ગામમાં એક છોકરી હતી તારા જેવડી, બોલે એને 12 વર્ષની ઉંમરથી એમ નક્કી કર્યું ખાદીના કપડાં પહેરો. હવે તો મોટી થઈ ગઈ પણ હજી ખાદી જ પહેરે છે સાહેબ. અને ખાદી ગ્રામ ઉદ્યોગ એવું હોય ને કંઈ, ગાંધી બાપુ એમાં નોકરી થઈ, ખાદીથી એની નોકરી, ખાદી તરફથી પ્રવાહ થઈ ગયો એ બાજુ રાજકોટ. એવું છે ભાઈ, તો આપણા માટે સાદા એ ઉત્તમ છે. સ્વચ્છ સાદો અને પદ્ધતિસરનો પહેરવેશ ઓછો સુંદર થોડો લાગે છે. દાગીનાનો ને કપડાનો ઠઠારો કરવાથી આપણે વધારે રૂડા નથી લાગવાના, રૂડું તો હૃદયથી થવાનું છે. વાણી ને વર્તનથી નમ્રતાથી રૂડા દીપવાનું છે, ગરીબોને સહાયરૂપ થઈને રૂડા થવાનું છે. આ બહુ ગમતું નંદુભાઈ. આપણે ઢીંગલી નથી કોઈના પ્રસંગમાં સભાની શોભા કરવા માટે દાગીના ને કપડાની શોભાથી શોભામાં વધારો કરવાની ઢીંગલી આપણે નથી. પ્રોગ્રામ બીજાનો સારો લાગે આપણા કપડાથી ઢીંગલી, હા, તેથી કરીને બીજા માટે આપણી સમજણને ઠુકરાવાય તો નહીં જ. વુમન્સ આર નોટ ડોલ્સ ફિટ ટુ બી ડેકોરેટેડ ટુ ડ્રો ડ્રો DRW ડ્રો એટેન્શન એન્ડ બી ધ સેન્સિટિવ બાય ઓલ આઈઝ અરાઉન્ડ. છોકરીએ બધે આજુબાજુની આંખથી બચીને ચાલુ સાદગી મરે એવું થાય ને સાહેબ. અભિમાન પોસાતું તે ઓછું તે કંઈ સંસ્કાર નથી. અને આ બધું છતાં જો આપણા જીવન સાથીનો આગ્રહ હોય ને તો તેમાં રાજી રાખવા એ જે કેમ કરવું એ ઉચિત છે. કેમ કે આજે કરણા પહેરજે સારું લાગે પહેરવા, આપણા મનમાં ના હોવા જોઈએ એમ શીખવાડે બેનને. મોટા તારા વર્ણ એમ થાય કે આજે તો પહેરવા પડે, બેનના છોકરાના લગ્ન છે, સારું પહેરી લઈશ. આપણને ઉમળ કરે આ એવું ના થાય તો સમજવું કે આપણો ધીરે ધીરે પગ આમાંથી આમાં જઈ રહ્યો છે. હા, પણ મોટા ગીર સોનાની એક રજ માત્ર જેટલી સોનાની વસ્તુ પડી હોય ને એમાંથી જે સ્ત્રીનો સ્વભાવ જાવો બહુ અઘરો છે. એવું મોટા બોલતા એક રજ માત્ર સોનું, એક તોલો સોનું હોય તો એમ એમાંથી ઝઘડા થાય. એક તોલામાંથી તોલા રંગી નાખે એવા થાય, બધું ખૂન ખરાબ થઈ જશે. 10 કિલો હોનું હોય કોઈ પાસે તો મરી જાય બધા બાજી બાજી. તે સિવાય બીજાઓને તે પ્રમાણે તે રીતે રાજી કરવાનો આપણો ધર્મ નથી, સારો દેખાવા માટે. છતાં ઘરનો પ્રસંગ હોય, લગ્ન હોય તો એટલા પ્રસંગ પૂરતું પહેરવાનું. પણ આ માટે આપણા મનમાં એવી સમજણ દ્રઢ થવી જોઈએ કે શણગારથી દેહ નથી શોભતો, પરંતુ ઉચ્ચ જીવન આચરણ તેમજ ત્યાગથી દેહ શોભે છે. દેહ શેનાથી શોભે? ઉચ્ચ આચરણ, વિવેક, વૈરાગ્ય, ભાવના એવું રાખીને વર્તવું, બોલવું, વાણીનો વિવેક. બીજું શું કીધું? ત્યાગ. ત્યાગમાં શું સમજવાનું? કોઈ આપણને કઈ કહી દીધું તો આપણે નહીં લેવાનું, કાઢી નાખવાનું. પેલો ત્યાગી, ખોટું ના લગાડવું. ખોટું લાગે અંદર આવે તો લાગે, બાર ને બાર વીજી તો ના લાગે. એટલે બીજો ત્યાગી જીવનમાં તો આવે જ. આપણે હેવ હેવ નોટ ને આપવું, હેવ વાળા હેવ નોટ ને આપવું, જેની પાસે છે એ બીજાને આપે. ઉદારતાના ગુણો કેળવવા પડે, ભાવના રાખવી પડે, સદભાવ રાખવો પડે, વિશાળ દિલ બનાવવો પડે, ત્યારે દુનિયા આખી આપણી અંદર ઘૂસી જાય. પ્રવાહ આપણે ખબર પડે મંડે આડાવરાથી, આ વાઇબ્રેશન આ વાતાવરણમાંથી આવે, આપણને ખબર પડે કે આ કંઈક નવું નવું મારા જીવનમાં થઈ રહ્યું છે. અંદર સાહેબને ઘણી વાર હું કહેતો હોઉં છું, સર કંઈ કંઈ તેને કીધું છે કાદી, એનું અંદર એવો ફેરફાર થાય છે કંઈ ખબર ના પડે. આપણે જેવા થાય એ વસ્તુ આપણે અંદર આવવાની જ ને. આપણે ઈર્ષા દેખાય કરીએ તો એનું વાતાવરણ આપણામાં આ વાઇબ્રેશન આની અંદર હોય જ. વાતાવરણમાં એ દર તરત હુમલો કરે. આપણે ગાયું હતું કેસેટમાં, નેગેટિવ ડિપ્રેશન હોય તો ડિપ્રેશન બહારના વાતાવરણમાં ડિપ્રેશનના જે મોજાઓ છે એ તરત હુમલો કરે. એને છે હાઈસ આપણે કીચડ છે, અહીં મજા આવશે, ડુખર ભેગા થઈ જાય, ક્યાંય માળ પડ્યું તો માખી ભેગી થઈ જાય. એટલું બધું સૂક્ષ્મ અને સ્થૂળ એમાં આપણું જ્યારે એટિટ્યૂડ આપણું પોઝિટિવ થાય છે, એકદમ ઉદારતા ભાવના વાળું પ્રેમ વાળું, તો એવા જે સોલ હોય ને એટમોસ્ફિયરમાં એ બધા ધીરે 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 એ આપણા આવવા માટે તત્પર થઈ જાય. આપણા હાથની વાત છે, થાય એવું છે ને.
એવું છે બધું. 500 રૂપિયાનો મોબાઈલ સાહેબ સિગ્નલ પકડે તો પકડે જ ને, જે કંપનીનું કાર્ડ હોય એને પકડે. સારું ભાઈ, કંપનીનું કાર્ડ સારું રાખતો. જે તે બધા ચાર દિન વિચાર કરીને શાંત થઈ જશે, ભલે આવું લાગ્યું આવું લાગ્યું આવા છે, ચાર દિન બોલ્યા પછી કઈ નહીં. અમે આમ રેવા ગયા, આમ આવ્યા થી બે મહિના બોલ્યા પછી બંધ થઈ ગયું. હવે ખબર નથી અમને કે લગાડવા જેવું નથી, એ કહેવા માંગુ છું. ભાઈ કેટલા ગાય બાદો મને કે આડાવડું નહીં બોલ્યા, યા લાડુ લેવા કહેતા. એક ભાઈ એમ કહેતા, પણ મેં કીધું હસતા હસતા કીધું લાકડાનો નીકળો, લાડુ દેખાતો હતો પણ લાકડાનો હતો. સારો મારી ભાઈ બીજા કોથે ના ચેડા હરચી ગયું, વધારે દાંત પડી જાત. સંકોચ મન સંકોચમાં પડ્યા રહ્યા તો હેરાન થઈ જાય ને. હા